Dear students, today we start the very IMP topic of microprocessor assembly language program in lecture 12. The working of 8085 microprocessor in detail. So everyone listened carefully and understood each and every sentence very deeply, because this is the very important questions in microprocessor, or hardest questions in a microprocessor. So every students must be listened carefully. Okay, so let's we start with the working of the 8085 microprocessor. Now we already know that the function of microprocessor is to be execute instruction. Apne jani chhe ke microprocessor nu function shu chhe, instruction ne execute karvanu. એટલે કે આપણી જોડે જે કંઈ પણ ત્રણ ફેઝિસ છે કે જેમાં માઇક્રોપ્રોસેસર કામ કરે છે, એને કહેવાય છે કે ઇન ઓર્ડર ટુ એક્ઝિક્યુશન્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન ઇટ ફર્સ્ટ નીડ ટુ બી ફેચ ધેન ડીકોડ એન્ડ ધેન એક્ઝિક્યુટ. તો દરેક સ્ટુડન્ટ્સે યાદ રાખવાનું છે કે ધીસ ઇઝ ધ થ્રી મોસ્ટ પાર્ટ ઓફ ધ માઇક્રોપ્રોસેસર વર્કિંગ ઇઝ ફર્સ્ટ ટુ ફેચ ધેન ડીકોડ ધેન એક્ઝિક્યુટ. વર મોટિવ ઇઝ ટુ એક્ઝિક્યુટ ધ ઇન્સ્ટ્રક્શન. આપણું છેલ્લું ફાઇનલ ફંક્શન શું છે કે ઈચ એન્ડ એવરી ઇન્સ્ટ્રક્શન કે જે તમે નેક્સ્ટ ચેપ્ટરમાં હવે પછી ભણશો, એ દરેકે દરેક ઇન્સ્ટ્રક્શનને એના કોડ મુજબ એને એક્ઝિક્યુટ કરાવવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ નીડ્સ ટુ ફેચ ધેન ડીકોડ એન્ડ ધેન એક્ઝિક્યુટ. એન્ડ ઓર્ડર ટુ ઇન ધીસ ફેચ એન ઇન્સ્ટ્રક્શન, ફર્સ્ટલી ધ એડ્રેસ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન મસ્ટ બી નો. કોઈ બી ઇન્સ્ટ્રક્શનને તમારે ફેચ કરવી હોય એટલે કે મેમરીની અંદર એનું કઈ જગ્યાએ એડ્રેસ છે એ તમારે પહેલાં એનું એડ્રેસ જે છે મેળવવું પડે. સો ફર્સ્ટ ધ એડ્રેસ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન મસ્ટ બી નોન. સો ધ એડ્રેસ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ પ્રેઝન્ટ ઇન ધ પ્રોગ્રામ કાઉન્ટર. આ પ્રોગ્રામ કાઉન્ટર જે છે જે આપણે ભણ્યા હતા, ફરી આજે હું તમને ડિટેલ સમજાવીશ કે કોને પ્રોગ્રામ કાઉન્ટર કહેવાય. તો પ્રોગ્રામ કાઉન્ટરની અંદર આ વસ્તુ તમને અવેલેબલ થઈ શકે છે. સો ધીસ એડ્રેસ ઇઝ ધેન પ્લેસ ઇન ઓન ધ 16-bit address bus and is then forward towards the memory. આપણે જાણીએ છીએ દેર આર થ્રી ટાઈપ્સ ઓફ બસીસ, એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. એડ્રેસ બસ જે છે એ યુનિડાયરેક્શનલ છે 16-bit, એવી રીતના ડેટા બસ જે છે એ બાય ડાયરેક્શનલ છે, અને કંટ્રોલ બસ જે છે એ યુનિડાયરેક્શનલ છે. આ ખાસ યાદ રાખવાનું છે, ઈચ એન્ડ એવરી મોમેન્ટ આપણને આ કામ લાગશે. From the memory, the instruction present at that particular memory location is fetched through the 8-bit data bus. Data bus જે છે એના દ્વારા જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન રહેલી છે મેમરીમાં એને સૌ પ્રથમ ફેચ કરવામાં આવે છે, એટલે કે એને મેળવવામાં આવે છે. કોના મદદથી એ પણ આપણે આજે જોઈશું. તો આપણે યાદ રાખવાનું છે 8-bit data bus, 16-bit address bus and 1-bit control bus. So let's start understanding working in two parts. First part is fetch and decode operation. પહેલું આપણે પોર્શન જોઈશું ફેચ અને ડીકોડ, એન્ડ સેકન્ડ વન ઇઝ ધ એક્ઝિક્યુશન ઓપરેશન. હવે દરેક સ્ટુડન્ટ્સને આર્કિટેક્ચર દોરતા જે લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું એ બરાબરની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. સો ઈચ એન્ડ એવરી પાર્ટ યુ શુડ હેવ ટુ મસ્ટ બી ક્લિયર. ઈચ એન્ડ એવરી રજિસ્ટર્સ, ઈચ એન્ડ એવરી સ્પેશિયલ રજિસ્ટર, જનરલ પર્પઝ રજિસ્ટર્સ, and then decoders, then instruction registers, timing and control. આ બધા ઈચ એન્ડ એવરી પાર્ટ તમારે ફરી એકવાર યાદ કરી લેવા જરૂરી છે. તો લેટ સ્ટાર્ટ વિથ ધ ફેચ એન્ડ ડીકોડ ઓપરેશન. નાવ ફેચ એન્ડ ડીકોડ ઓપરેશન્સ ઓફ ધ 8085, ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ આર્કિટેક્ચર. આપણે જે આખું આર્કિટેક્ચર ભણ્યા હતા એનો એક પાર્ટ છે જે અમે ડ્રો કર્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પાર્ટમાં સિરિયલ ઇનપુટ એન્ડ આઉટપુટ કંટ્રોલ્સ છે, તદુપરાંત IR એટલે કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન એન્કોડર. આ જે છે બસ જે છે 8-bit ડેટા બસની લાઇન છે, એન્ડ હિયર ઇઝ ધ એડ્રેસ ડેટા બફર એન્ડ એડ્રેસ બફર. બંને આમ જોઈએ તો એક જ છે, પરંતુ અહીંયા એડ્રેસ અને ડેટા એનું ઓપ્શનલ છે. ત્યારબાદ આ બધા જે છે આપણા જે છે જનરલ પર્પઝ રજિસ્ટર, આ ટેમ્પરરી રજિસ્ટર્સ W એન્ડ Z, એન્ડ ધીસ ઇઝ અ PC, ઇટ મીન્સ પ્રોગ્રામ કાઉન્ટર, ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ બસ એન્ડ સ્ટેક પોઇન્ટર. તો આ જે પોર્શન જે છે
એ પોર્શન કેવી રીતના, અને ધીસ પોર્શન ઇઝ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સિગ્નલ. ઓકે, તો ધીસ પોર્શન વર્ક એઝ અ ફેચ એન્ડ ડીકોડ ઓપરેશન. આટલા પોર્શનનો આપણો ઉપયોગ ફેચ એન્ડ ડીકોડમાં કરીશું. કેવી રીતના કરીશું જોઈએ. આપણે વી કેન ક્લિયરલી સી દેટ વી હેવ કમ્બાઈન્ડ યુઝ ડેટા બસ એન્ડ એડ્રેસ બસ, સો રિડ્યુસ ધ નંબર ઓફ લાઇન. આપણે એડ્રેસ બસ અને ડેટા બસ બે ભેગી યુઝ કરીએ છીએ, જેથી કરીને નંબર ઓફ લાઇન્સ ઓછી જરૂર પડે. ધ પ્રોસેસ વિલ એસેસ આઈધર ડેટા બસ ઓર એડ્રેસ બસ. ના ફર્ધર, વેન ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ ફેચ ફ્રોમ ધ મેમરી, દેન થ્રુ ઇન્ટરનલ બસીસ. ઇન્ટરનલ બસીસ એટલે કઈ કઈ બસીસ? એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ. ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ પ્રોવાઇડેડ ટુ ધ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. આપણે એને ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જે તે ઇન્સ્ટ્રક્શનને પહોંચાડવાની છે. એટ ધ પર્ટિક્યુલર પોઈન્ટ ટાઈમ ફેચિંગ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ ધ મેમરી ઇઝ ઓવર, જ્યારે ફેચિંગ પ્રોસેસ પૂરી થાય છે, ધેન ડીકોડ ધ ઇન્સ્ટ્રક્શન. સો ઇટ ધેન ફેડ ધ ઇન્સ્ટ્રક્શન ડીકોડર. જ્યારે ફેચ થઈ જશે અને ડેટા તમારા જે છે એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં પહોંચશે, ત્યારબાદ તેને મોકલવામાં આવે છે ડીકોડરમાં, અને ડીકોડરમાં એનું આગળ ડીકોડિંગ કરવામાં આવે છે. અહીંયા બતાવ્યું છે એ મુજબ ધીસ આર ધ થ્રી બેઝિક પેરામીટર્સ દેટ યુ હેવ ટુ લર્ન. ધીસ પોર્શન ઇઝ મેમરી પોર્શન. ઓકે, એન્ડ મેમરી પોર્શન આઈ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ, ધ એડ્રેસ ઓર મેમરી લોકેશન. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધ એડ્રેસિંગ આઈ હેવ રિટન હિયર, એન્ડ ધીસ ઇઝ ધ ડેટા વિલ બી અવેલેબલ ઇન ધીસ પર્ટિક્યુલર લોકેશન. સપોઝ 000H, ધીસ ઇઝ માય મેમરી લોકેશન. ફર્સ્ટ ધ ડેટા ઇઝ 25H. H મીન્સ હેક્ઝા. And 0001H is the second location, third location, like that. And this is the data available in the memory. Okay. Here is the program counter, instruction register and instruction decoder. So these three, this all part are majorly fetching and decoding purpose. This is A is means address bus, unidirectional. D means data bus, bidirectional. And C means control bus or unidirectional. Now, first of all, I want to like to suggest to know about the program counter. Okay, let's revise about the program counter. Now, this is some basic that I have written here. Program counter is basically a special purpose register. And આપણે કયો કહીએ છીએ? Special purpose register કહીએ છીએ. That is used to store the memory location of the instruction to be performed. જે ઇન્સ્ટ્રક્શનને પરફોર્મ કરવાની છે એ મેમરી લોકેશન એની અંદર સ્ટોર જોવા મળે છે. આ યાદ રાખજો, મેમરી લોકેશન સ્ટોર ઓફ ધ ઇન્સ્ટ્રક્શન વિચ વી વોન્ટ ટુ પરફોર્મ, ઇટ વિલ બી સ્ટોર ઇન અ પ્રોગ્રામ કાઉન્ટર. યાદ રહ્યું, જે મેમરી લોકેશન જે છે કે જેની ઇન્સ્ટ્રક્શન રહેલી છે એને પરફોર્મ કરવાની હોય તે પ્રોગ્રામ કાઉન્ટરમાં અવેલેબલ હોય છે. ઇટ ઇઝ ક્લિયર દેટ ઇન ઓર્ડર ટુ ફેચ એન ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ ધ મેમરી, ધ માઇક્રોપ્રોસેસર નીડ્સ ટુ નો એબાઉટ ધ એડ્રેસ. તમારે એડ્રેસની જરૂર હોવી જરૂરી છે. એન્ડ 60-bit એડ્રેસ ઇઝ સ્ટોર એડ્રેસ. ધીસ રજિસ્ટર ઇઝ યુઝ બાય માઇક્રોપ્રોસેસર ટુ લાઇન અપ ધ ઇન્સ્ટ્રક્શન દેટ આર ટુ બી એક્ઝિક્યુટેડ ઇન સિક્વન્સિયલ મેનર. એટલે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર રહેલી કંઈ પણ ઇન્સ્ટ્રક્શન જે છે એને પહેલાં ફેચ કરવામાં આવે છે, દેન અપકોડ ઓપરેશન કર્યા બાદ તેને સાઇમલ્ટેનિયસલી ફરી પાછું નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ આપી અને એની જગ્યાએ બીજી મેમરી લોકેશનને લેવામાં આવે છે. જોઈએ કેવી રીતના વર્ક કરે છે. આ એક આપણને પ્રોગ્રામ કાઉન્ટરની માહિતી તમને આપી દીધી. નાઉ ધીસ ઇઝ અવર બેઝિક ડાયાગ્રામ. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ હેપન, ધ પ્રોગ્રામ કાઉન્ટર વિલ બી ટેકન ધ એડ્રેસ વિચ ડેટા દેટ આઈ વોન્ટ ટુ શિફ્ટ ઇટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વિલ બી ટેક ધ 00H. So this address or memory location will be defined by the program counter. જે પ્રોગ્રામ તમે લખેલો છે એ પ્રોગ્રામને સિક્વન્સમાં પ્રોગ્રામ કાઉન્ટર વન બાય વન એક એક લાઇનને સોલ્વ કરશે. તો પહેલી લાઇન મુજબ મેં ડેટા જે છે 25H એને હું શિફ્ટ કરીશ ક્યાં? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં. ઓકે, સો ધ માય ફર્સ્ટ ઇઝ અ એડ્રેસ લોકેશન એન્ડ ધેટ ડેટા વિલ બી શિફ્ટેડ ટુ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. So this instruction register will be data available, and then after it will be converted, because this data is available in hex. So hexadecimal cannot understand by the machine language, so that will be converted into
binary language by using instruction decoder and machine cycle encoder. So this data will be converted into binary and shifted to the memory or given the signal to the timing and control signal. तो आखी प्रोसेस केवी रीतना थई के सौ प्रथम प्रोग्राम काउंटर जे छे ए पहली लाइन नो जे के इंस्ट्रक्शन छे ए इंस्ट्रक्शन नो एड्रेस नो लोकेशन ने शोध्यू सपोज ए 000H छे तो ए लोकेशन ने ए एड्रेस ने ए शू करशे मेमरी एड्रेस रजिस्टर द्वारा मेमरी डेटा रजिस्टर माथी डेटा फेच करशे अने ए इंस्ट्रक्शन रजिस्टर में पहोंचाड़शे. इंस्ट्रक्शन रजिस्टर में आव्या बाद शू करशू ए डेटा ने एक्जा माथी बाइनरी में कन्वर्ट करीशू अने ए डेटा ने आपणे मेमरी ना स्लॉट में पाछू सेव करीशू अने टाइमिंग एंड कंट्रोल सिग्नल ने आपणे मेसेज आपीशू कि भाई दिस विल बी रेडी फॉर द यूज. आ दरमियान प्रोग्राम काउंटर जे छे ए एनु पोतानु सेकंड जे लाइन छे जे प्रोग्राम नी सेकंड लाइन छे एनी इंस्ट्रक्शन लई लेशे अने एना द्वारा ए फरीथी 5FH जे छे अहींया ए 5FH फरी पाछा अहींया आई आवशे देन इट विल बी डिकोडेड देन कन्वर्ट इन टू बाइनरी फॉर्म. सो ईच एंड एवरी इंस्ट्रक्शन विल बी पॉइंटेड बाय द प्रोग्राम काउंटर एंड डेटा विल बी फेच बाय यूजिंग दिस डेटा बस लाइन और इंटर बस लाइन एंड देन विल बी डिकोड एंड कन्वर्ट द बाइनरी. सो दीज आर द बेसिक फॉर्मूला और बेसिक द डायग्राम टू ऑपरेट द ईच एंड एवरी इंस्ट्रक्शन विच विल बी फेच एंड देन डिकोड. So we already have the idea that both data and instruction in memory is stored in a form of opcode. Opcode आपने जो है तो operation code जैसे each form में तुम्हारा instruction अने data बनने available छे memory में अतः तो store था इसे. So the fetch opcode is analysis by the instruction decoder present inside the processor in order to execute the instruction. बराबर छे. अबे कैसे but ए यहाँ जो आज ये तो सुध था इसे इंस्ट्रक्शन इज फेच फ्रॉम द मेमरी देन प्रोग्राम काउंटर इंक्रीमेंट इट सेल्फ. एक बार प्रोग्राम काउंटरे पहली लाइन नो जे कई पन इंस्ट्रक्शन छे ए इंस्ट्रक्शन ना एड्रेस लोकेशन ने रीड करी डेटा फेच कराया त्यार बाद ए ऑटोमेटिकली इंक्रीमेंट अने डिक्रीमेंट रजिस्टर द्वारा ए इंक्रीमेंट करशे अने नेक्स्ट लोकेशन एनु इंस्ट्रक्शन मेळवशे ए एड्रेस लोकेशन माथी ए आगळ प्रोसिजर करशे. एक वस्तु याद रखो कि प्रोग्राम काउंटर डज नॉट प्ले एनी रोल इन डिकोडिंग एंड एक्जीक्यूटिंग. डिकोडिंग एंड एक्जीक्यूटिंग में प्रोग्राम काउंटर नो रोल कोई पण जोवा मळतो नथी ए फक्त ने फक्त फेच दरमियान ज जोवा मळे छे. ओके तो प्रोग्राम काउंटर ऑलवेज वर्क विद द फेचिंग द डेटा फ्रॉम द मेमरी एट पर्टिक्युलर एड्रेस लोकेशन ऑफ द ईच एंड एवरी प्रोग्राम लाइन्स. सो हाउ एवर आफ्टर एक्जीक्यूशन ऑफ द फर्स्ट इंस्ट्रक्शन The next is fetch from the memory. Now, this is all about the fetching and decoding. Fetching and decoding. Now, what about the execution of the instruction? This is the part 2. Okay. So, this is the another part of our architecture diagram. So, here is the interrupt control. This is accumulator, transfer register, flag, and this is ALU, and this is the time and control signals and 8-bit data bus line. Okay, so these are the execution portion. How they can execution that it will be shown by using the examples. First of all, we know that the binary signals from the instruction decoder. Ago apne joyam fetch and decode puru thase and decode dwara signal je che e TNC ne apvama avse. એટલે કે ટાઈમ એન્ડ કંટ્રોલ યુનિટને સિગ્નલ મળશે ધ ડેટા વિલ બી કન્વર્ટેડ ઇન ટુ બાઇનરી. સો ધીસ વિલ બી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ વિલ બી ગિવન બાય TNC ટુ ઓલ ધ અધર યુનિટ્સ. આ બધા યુનિટને TNC માંથી સિગ્નલ આપવામાં આવશે કે સમથિંગ ઇઝ હેપન ઓર સમથિંગ ઇઝ પ્રોગ્રામ ઇઝ રનિંગ ઇન સચ અ વે. પ્રોગ્રામમાં જે પહેલું સ્ટેપ લખ્યું છે એ સ્ટેપને આ માહિતી એ દરેક જણને આપશે. And according to instruction code, that will be operate such and every part. So this is TNC will be operate all the microprocessor parts. Okay. So suppose I want to add two data 25H and
5fh तो मारे शू करव पड़े आ बे डेटा ने मारे सौथी पहला बाइनरी में कन्वर्ट करवा पड़ से एंड देन दिस डेटा विल बी मूव मूव इज द इंस्ट्रक्शन तब आग भो एड इज द इंस्ट्रक्शन तो मूव डेटा 25h इंटू ए इट मीन्स के अहिया देन मूव डेटा 5fh इंटू बी એટલે કે બી રજિસ્ટર અહીંયા છે તમારા જનરલ પર્પઝ રજિસ્ટર છે એમાં એન્ડ ધેટ એડ બી એડ બી ઇટ મીન્સ કે બીનો ડેટા જે છે એ એના ડેટામાં એડ કરવામાં આવે તો આ કેવી રીતના થશે એ આપણે યાદ કરીશું અહીંયા યાદ રાખો કે આપણી જોડે બે ડેટા અવેલેબલ છે ધીસ ટુ ડેટા વિલ બી શિફ્ટેડ ફર્સ્ટ ઇન અ એક્યુમ્યુલેટર ધેન બી એન્ડ ધેન એડ હાઉ ધ પાથ વિલ બી ધેર આઈ વિલ બી શો ઇન અ ડિટેલ ઓકે So this is the our final diagram to join together. So here is the first program counter. Program counter generate the address and this address data buffer will be shifted here and data will be shifted and data buffer will be like this way going and this will be shifted first in a accumulator. So here is the first data 25H will be available but before that this data of 25H will be going through instruction register. So here instruction register then decode in a binary form, then signal will be given, the data will be available in a memory, then data will be shifted from here to here. Okay. Now that program counter is the next instruction is generated, the next location that will be shifted here. And the data will be shifted here and then this will be going to here instruction register then decode and this signal suggests that the data will be available this data shifted into B so this program counter once again will be here and then shifted the data from here to B okay so these two line will be finished each and every time program counter can generate the instruction and then after this will be instruction by be decoding and signal will be suggest ke which type of function is be there and then it will be operated now our third line is add b so here once again the program counter will be instruction is generated and this will be b portion data will be shifted here to temporary register So this temporary register used by only the processor, not the programmer. So our two data will be available in accumulator and here. So next will be these two are shifted into ALU and this process will be done. The add will be there and this resultants will be shifted here accumulator and this result will be shifted from this outer side. So this way each and every cycle will be done by using this control signal by each and every part okay I think this is you will be understand better and these are all the lines that I will be written here which we I will speak so basically send the control signals and various unit of microprocessor and execute the instruction and suppose I want to add A and B then simply I tell ALU to add the data present in B and data present in accumulator But 8085 decode instruction is simply add B, so automatically ALU add the value and accumulator with the data in register B. Then also out comes the operation store register A is nothing but in accumulator. Accumulator में पाचवे store करसे. So basically time and control timely send the signal to accumulator to release this value, proceed the execution, and this timing and control circuit. Send signal to the register select that tells it to the, choose the particular register so timing and control signal આ બધું જ function કરે છે so once the data is fetched from the particular register then store in temporary register is by the ALU જે આપણે હમણાં જોયું and then programmer can be access the general purpose register and temporary register used by the processor to help the second operand of the operation તમારે બે ડેટા જોઈએ છે એ બંને ડેટાના ઓપરેન્ટ તમારે એએલયુમાં મોકલવાના છે તો સેકન્ડ ઓપરેન્ટ જે છે એ ટેમ્પરરી રજિસ્ટરમાંથી લેશે અને પહેલું જે છે એ એક્યુમ્યુલેટરમાંથી લેશે સો ઓપરેશન ઇઝ એક્ઝિક્યુટેડ એન્ડ રિઝલ્ટ ઇઝ ફેડ ટુ ધ એક્યુમ્યુલેટર
through the data bus and to the flag register. And the flag register એનું status તમને બતાવશે, either they are plus, minus, zero or negative or whatever the result is will be there. So this will be discussed, the function of flag register is separately. So every instruction performed by the ALU and status of the flag register get changed. Okay. So this is the temporary registers. So I hope all the about the block diagram and working of 8085 microprocessor will be done here. So you will be understood very easily. Next time we will be definitely see with the examples how the programming will be run in the microprocessor architecture. Before that you have to study about the instruction. So our next lecture will be held on the instruction, and then after we'll be study about the programming in a architectures. Okay, so thank you very much.